નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉલાણી ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચેપ્ટર નંબર છે 2, એટલે કે પ્રાણીઓમાં પોષણ. હવે મિત્રો, આપણે આગળના ભાગની અંદર નાના આંતરડામાં શોષણ અને મોટા આંતરડા વિશે આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે આ ભાગની અંદર આપણે ટોપિક નંબર છે 2.3, એટલે કે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, ટોપિક છે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન તો જોઈએ મિત્રો કે શું તમે ગાય, ભેંસ કે બીજા ઘાસ ખાનાર પ્રાણીઓને સતત ચાવતા જોયા છે? તો આ જે પ્રાણીઓ છે મિત્રો, કે ગાય છે, ભેંસ છે, બકરી છે, બરાબર, તો આવા પ્રાણીઓ ખોરાક ખાઈ લીધા બાદ એ સતત ચાવતા હોય છે. તો ત્યારે પણ કે જ્યારે તેઓ ખાતા ન હોય, હવે ખોરાક ખાતા હોય ત્યારે પણ એ ચાવતા હશે અને ખોરાક ખાઈ લીધા પછી એ સતત ચાવતા હોય છે. તો આવું તમે ક્યારેક જોયું હશે. તો હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને આમાશય નામના જઠરમાં અમુક ભાગમાં સંગ્રહે છે. તો મિત્રો, આ જે પ્રાણીઓ છે એ હકીકતમાં શું થતું હોય છે? તો કે હકીકતમાં એવું હોય છે કે જે ખોરાકને એ ગળી જતા હોય છે અને જે આ ખોરાક છે એ એમના શરીરની અંદર આવેલું આમાશય નામનું જઠર, કે એ જઠરની અંદર આ ખોરાક છે એ સંગ્રહ પામતો હોય છે. તો મિત્રો, આપણે લખી શકીએ કે હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે. કે હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને ઝડપથી ઘાસ ગળી જાય છે અને આમાશય નામના જઠરના આમાશય નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહે છે, એટલે કે ભેગો કરે છે. તો મિત્રો, આપણે કીધું કે ગાય છે, ભેંસ છે, બકરી છે, તો આ બધા જે પ્રાણીઓ છે એ ખોરાકને ખાતી વખતે પણ એ ચાવતા હશે અને ખાઈ લીધા પછી પણ એ અમુક સમય માટે એ ચાવતા હોય છે. તો હકીકતમાં એવું થતું હોય છે મિત્રો કે આવા જે પ્રાણીઓ છે તે હકીકતમાં ખૂબ જ ઝડપથી એ ઘાસને શું કરે છે, ગળી જાય છે, બરોબર છે, અને આમાશય નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહે, એટલે કે એમના શરીરની અંદર જે જઠર આવેલું હોય છે એને શું કહેવામાં આવે છે મિત્રો, આમાશય નામનું કહેવામાં આવે છે. એટલે કે પ્રાણીઓના શરીરની અંદર જે જઠર હોય છે એને આમાશય કહેવામાં આવે છે. તો હવે આગળ જોઈએ કે અહીં ખોરાક અર્ધપાચિત હોય છે. હવે જે જઠરમાં જે ખોરાક આવે છે, આમાશય નામના જઠરમાં જે ખોરાક સંગ્રહ પામે છે એ ખોરાક કેવો હોય છે, અર્ધપાચિત હોય છે અને જેને વાગોળ કહે છે. સમજાણો મિત્રો. તો હવે પરંતુ પછી વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે. હવે શું થાય છે મિત્રો કે આ ખોરાકીઓ એ આમાશય નામના જઠરમાં સંગ્રહ પામ્યા, બરાબર છે મિત્રો, કે જેને વાગોળ કહે છે. પરંતુ વાગોળ નાના ગોળકોમાં સ્વરૂપમાં, હવે એ વાગોળ છે એ નાના ગોળકોના સ્વરૂપમાં ફેરવાઈ જશે અને પાછો એ મોંની અંદર આવી જશે અને પ્રાણીઓ તેને ચાવ્યા રાખે છે. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે મિત્રો, વાગોળવું કહેવામાં આવે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહેવામાં આવે છે. તો હવે આગળ જોઈએ કે ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત છે.
જે ઘાસ છે એ ઘાસ સેલ્યુલોઝ થી ભરપૂર કાર્બોદિત છે. લખીએ કે ઘાસ સેલ્યુલોઝ થી ભરપૂર કાર્બોદિત છે. ઘાસ એ સેલ્યુલોઝ થી ભરપૂર કાર્બોદિત છે. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝ નું પાચન કરી શકતા નથી. ધ્યાન આપજો મિત્રો કે મનુષ્ય સહિતના પ્રાણીઓ સેલ્યુલોઝ નું પાચન કરી શકતા નથી. મનુષ્ય જેવા જે પ્રાણીઓ છે એ આ સેલ્યુલોઝ નું પાચન કરી શકતા નથી. તો વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અંધાંત્ર કહે છે. અંધાંત્ર કોને કહેવાય મિત્રો, સમજો કે જે આ વાગોળનાર પ્રાણીઓ છે, કેવા, ગાય છે, ભેંસ છે, બકરી છે, બરાબર છે. તો આ જે વાગોળનાર પ્રાણીઓ છે, એ વાગોળનાર પ્રાણીઓ પાસે નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે કે જેને અંધાંત્ર કહે છે. તો લખીએ કે વાગોળનાર પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય કે જેને અંધાંત્ર કહે છે. ધ્યાન આપજો મિત્રો, અંધાંત્ર એટલે શું? તો કે વાગોળનારા જે પ્રાણીઓ છે એ વાગોળનારા પ્રાણીઓ પાસે નાના અને મોટા આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે કે જેને અંધાંત્ર કહે છે. પ્રશ્ન પૂછવામાં આવે મિત્રો કે અંધાંત્ર એટલે શું, તો તમે આ સહેલાઈથી કહી શકશો. હવે આગળ કે અહીં સેલ્યુલોઝ નું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં આવેલા હોતા નથી. તો આ પ્રાણીઓની અંદર એવા કેટલાક બેક્ટેરિયા આવેલા હોય છે કે જે આ સેલ્યુલોઝ નું પાચન કરી શકે છે, પરંતુ મનુષ્યમાં આવેલા નથી. તેથી જ આપણે કીધું કે મનુષ્ય સહિતના પ્રાણીઓ સેલ્યુલોઝ નું પાચન કરી શકતા નથી, કારણ કે એ સેલ્યુલોઝ નું પાચન કરી શકે તેવા બેક્ટેરિયા મનુષ્યમાં આવેલા હોતા નથી. આગળ જોઈએ કે તમે ઘણા પ્રાણીઓ કે જે પાચન તંત્ર ધરાવે છે તેના વિશે અભ્યાસ કર્યો છે, પરંતુ ઘણા નાના સજીવો છે કે જે મુખ કે પાચન તંત્ર ધરાવતા નથી. તો અત્યારે તો આપણે મિત્રો જોયું એવા સજીવો હોય છે કે જે પાચન તંત્ર ધરાવતા હોય છે, એટલે કે ખોરાકનું પાચન થતું હોય છે. પરંતુ એવા ઘણા સજીવો છે કે મિત્રો એની અંદર પાચન તંત્ર અથવા તો મુખ આવેલું હોતું નથી. તો એના વિશે જોઈએ. તો પછી તે કેવી રીતે ખોરાક મેળવે? જો જેની પાસે પાચક તંત્ર કે મુખ નથી તો એ ક્યાંથી ખોરાક મેળવે છે અને એ ખોરાકનું પાચન કઈ રીતે કરે છે? તો હવે પછીના વિભાગમાં ખોરાક મેળવવા માટેની અન્ય રસપ્રદ પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. તો હવે આપણે આગળ જોઈશું મિત્રો કે આપણો ટોપિક નંબર જે 2.4 છે કે અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન, એટલે કે કઈ રીતે ખોરાક ગ્રહણ કરે છે અને એનું પાચન કઈ રીતે કરે છે. તો આપણો ટોપિક નંબર છે 2.4 કે અમીબામાં ખોરાકનું ગ્રહણ અને એનું પાચન. અમીબામાં ખોરાક ગ્રહણ
અને પાચન. હવે આ અમીબા એક એવું સજીવ છે કે જેની પાસે પાચન તંત્ર કે મુખ નથી. તો એ કઈ રીતે ખોરાક ગ્રહણ કરે છે અને એ લીધેલા ખોરાકનું કઈ રીતે પાચન થતું હોય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ચાલો જોઈએ કે અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. સમજાણો મિત્રો કે અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. અમીબા શું છે? તો કે તળાવના પાણીમાં જોવા મળતું એક સૂક્ષ્મ જીવ છે. અમીબા કોષ રસ સ્તર એક ગોળ ઘટ કોષ કેન્દ્ર અને કોષ રસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. હવે કોષ વિશેની માહિતી આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. તો કોષ રસ શું આવેલું હોય? તો કે કોષ કેન્દ્ર આવેલું હોય, કોષ રસ સ્તર આવેલું હોય, બરાબર છે મિત્રો, અને ત્યાર પછી કોષ રસ આવેલું હોય છે. તો આ અમીબા છે એ કોષ રસ સ્તર એક ગોળ ઘટ કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર અને કોષ રસમાં ઘણી નાની ગોળકો જેવી રસધાનીઓ ધરાવે છે. આગળ જોઈએ કે અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. આ અમીબા એક એવું પ્રાણી છે કે તે સતત તેનો આકાર એ બદલતું હોય છે. તો અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધ બહાર કાઢે છે. તેને ખોટા પગ કહે છે. સમજાણું મિત્રો, તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે જેને ખોટા પગ કહે છે. તે એક અથવા વધુ આંગળી જેવા પ્રવર્ધો બહાર કાઢે છે જેને ખોટા પગ કહે છે. કે જેને ખોટા પગ કહે છે જે હલન ચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. આ ખોટા પગ શું મદદ કરે? તો કે હલન ચલન અને ખોરાક પકડવા માટે. તે હલન ચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. તેને હલન ચલન કરવા માટે અને ખોરાકને પકડવા માટે એ આ ખોટા પગ છે એને મદદરૂપ થતા હોય છે. તો અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગે છે. જે નાના નાના સૂક્ષ્મ જીવડા હોય એનો એક ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય છે તે તેના ખોટા પગને ખોરાકની તરફ ફેલાવે છે અને ખોરાકને ગળી જાય છે. તો આ ખોરાક ક્યાં જાય છે? તો કે અન્નધાનીમાં ફસાય છે. તો હવે આપણે મિત્રો આકૃતિ દ્વારા સમજીએ.
હવે મિત્રો આપણે આ આકૃતિ દ્વારા સમજીએ કે અમીબામાં કઈ રીતે પ્રોસેસ થતી હોય છે. તો આપણે કીધું કે અમીબા એ તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે, જે આપણે અહીંયા આકૃતિમાં દર્શાવેલું છે. હવે તે સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તો આ અમીબા જે પ્રાણી છે મિત્રો, એનો કોઈ આકાર ફિક્સ હોતો નથી, એનો કોઈ આકાર નક્કી હોતો નથી, માટે તે સતત તેનો આકાર અને એનું સ્થાન એ બદલ્યા રાખે છે. તે એક અથવા એકથી વધુ આંગળી જેવા પ્રવર્ધોને બહાર કાઢે છે કે જેને ખોટા પગ કહે છે. તો મિત્રો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકશો, અહીંયા 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 બરાબર. તો આ છે આંગળીઓ જેવા પ્રવર્ધો કે જેને આપણે શું કહીએ છીએ, ખોટા પગ કહીએ છીએ. તો હવે તે હલન ચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. તો આ જે ખોટા પગ છે એ આ ખોરાકના ઘટકોને પકડવામાં, અહીંયા તમે જોઈ શકો છો કે ખોરાકના ઘટકોને પકડવામાં મદદ કરતા હોય છે. આગળ જોઈએ આપણે કે અમીબા એ કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગે છે. જ્યારે તેને ખોરાકનો આભાસ થાય છે, હવે એને જ્યારે ખોરાકનો આભાસ થાય કે એની આજુબાજુમાં કોઈ ખોરાક છે, તો ત્યારે તે શું કરશે, એના જે ખોટા પગ છે એ ખોટા પગને એ ખોરાકની તરફ ફેલાવશે, બરાબર છે, અને ખોરાકને ખોટા પગ દ્વારા પકડી અને ગળી જાય છે. તો આ ખોરાક સીધો ક્યાં જાય છે મિત્રો, તો કે એની અન્નધાનીમાં જાય છે. અને પકડેલો જે ખોરાક છે એ ખોરાક ક્યાં જાય છે સીધો, તો કે અન્નધાનીમાં જાય છે અને અહીંયા સંગ્રહ પાડે છે અને ફસાય છે. તો અન્નધાનીમાં પાચક રસો ઠલવાતા હોય છે. હવે આ અમીબાની અંદર જે અન્નધાની આવેલી હોય છે એ અન્નધાનીમાં કેટલાક પાચક રસો છે એ ઠલવાતા હોય છે. તે ખોરાક પર કાર્ય કરે છે અને તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. હવે આની અંદર કોઈ પાચન તંત્ર તો નથી, તો એની અંદર એક અન્નધાની આવેલી હોય છે, એ અન્નધાનીની અંદર આ ખોરાક ફસાય છે. હવે એ અન્નધાનીમાં કેટલાક પાચક રસો હોય છે, એ પાચક રસો આ ખોરાકની ખોરાકના કણ ઉપર થોડીક પ્રક્રિયા કરી અને એ ખોરાકના કણને સરળ ઘટકમાં ફેરવશે. હવે ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે. હવે ખોરાકનું પાચન થશે એટલે એ ખોરાક છે એ ધીમે ધીમે શોષણ થશે. હવે શોષિત ખોરાક એ અમીબાની વૃદ્ધિ કરશે અને શરીરને ટકાવી રાખવામાં એને મદદ કરશે. માટે હવે આ જે પાચિત ખોરાક છે એ અમીબાની વૃદ્ધિ માટે અને તેમજ તેના ટકાવ માટે પણ એ મદદરૂપ થાય છે. તો અપાચિત વધેલ ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. તો હવે જે વધેલો ખોરાક છે એ રસધાની દ્વારા અહીંયાથી એ બહાર નિકાલ પામતો હોય છે. જે અપાચિત ખોરાક છે, વધેલો ખોરાક છે, એ અહીંયાથી રસધાની દ્વારા એ બહાર નિકાલ પામે છે. તો ખોરાક પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્ત થવાની પ્રક્રિયા બધા પ્રાણીઓ માટે મોટા ભાગે સરખી જ જોવા આપણને મળતી હોય છે. એટલે ખોરાકની જે પાચનની પ્રક્રિયા છે અને એનાથી જે શક્તિ ઉત્પન્ન થાય છે, તો આ બંને પ્રક્રિયાઓ, ખોરાકની પાચનની પ્રક્રિયા અને શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયા, તો બધા જ પ્રાણીઓમાં તમને કદાચ એક સરખી જોવા મળતી હોય છે. તો આ પછીના પ્રકરણમાં તમે નાના આંતરડામાં શોષાયેલ ખોરાકનું શરીરના વિવિધ ભાગો તરફના વહન વિશે અભ્યાસ કરશો. એટલે કે હવે આના પછીનું જે ચેપ્ટર આવે છે, એટલે કે આના પછીનો જે પાઠ છે, એ પાઠની અંદર આપણે જોશું કે નાના આંતરડામાં જે ખોરાક પાચન થાય છે અને એ પાચિત ખોરાકનું શરીરના વિવિધ ભાગો સુધી તરફનું વહન, એટલે કે એ પાચિત ખોરાક આપણા શરીરના વિવિધ ભાગો સુધી કઈ રીતે પહોંચે છે એના વિશેનો આપણે અભ્યાસ આગળના પાઠની અંદર કરીશું. તો આ ભાગની અંદર મિત્રો આપણે જોયું કે ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન અને અમીબામાં ખોરાકનું ગ્રહણ અને પાચન. તો આ બંને ટોપિક મિત્રો તમારે હોમવર્કની અંદર લખવાના રહેશે. અહીંયા આપણું ચેપ્ટર આ પૂર્ણ થાય છે. આગળના ભાગની અંદર આપણે નવા ચેપ્ટર વિશે અભ્યાસ કરીશું. અત્યારે બસ આટલું. નમસ્કાર.